ગીર સોમનાથ જિલ્લામાં પૌરાણિક અને પવિત્ર ભાલકા તીર્થના સાનિધ્યમાં આવેલ શ્રી નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુને આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા શ્રી રામ મંદિરના નિર્માણમાં પધારવા જિલ્લામાં પ્રથમ આમંત્રણ મળતા ભાવિકોમાં આનંદની લાગણી જોવા મળી છે. સમગ્ર દેશના હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા અયોધ્યામાં ભગવાન શ્રી રામ આગામી 22 જાન્યુઆરીએ બિરાજવાના છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. તે આપણને સૌ કોઈ હિન્દુ સમાજ અહીં જવા માટે આતુર બન્યા છે ત્યારે સુરક્ષા અને જડબેસલાક બંદોબસ્ત વચ્ચે મુખ્ય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થમાં આવેલ શ્રી નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુને પણ સૌ પ્રથમ આમંત્રણ આપ્યું છે. હું વાઢિયા રામબેન આહીર, ગીર સોમનાથ જિલ્લા વેરાવળ તાલુકાના પાલકા ગામથી. અમે બજરંગદાસ બાપુ આશ્રમે રામધૂન મચાવી છે. રામધૂનમાં અમે ભગવાન રામની પૂજા કરી, બજરંગદાસ બાપુની પૂજન કરી. બજરંગદાસ બાપુના અમારે રામ ભગવાન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેનું આમંત્રણ થઈ એ બાબતમાં અમને ખૂબ જ ગૌરવ છે. અમારો સર્વ હિન્દુ ધર્મ ને જે રામ ભગવાનનો મંદિરનો વિકાસ છે એ જ આપણો વિકાસ છે. રામ જન્મનું એમ કે ઘણા વર્ષોથી આવી રીતના કામ આદરતા અને પાછું સ્થગિત થઈ જતું એ અત્યારે પ્રગતિને પંથે છે એ બાબતને અમને ગૌરવ છે. અને અહીંયાથી આમંત્રણ છે એ ગીર સોમનાથ જિલ્લામાં બજરંગદાસ બાપુનું આમંત્રણ છે એનો અમને હર્ષ ઘણો બધો ખુશ છે અને આનંદની લાગણી અનુભવીએ છીએ. મારું નામ સાણી કંચનબેન પટેલ છે. હું ભાલકાના રહેવાસી છું અને અમને આમ અયોધ્યાથી 450 વર્ષ પહેલાંનું કામ અધૂરું હતું તે આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે તો 22 જાન્યુઆરીના બધાને જવાનું આમંત્રણ મળ્યું છે. એમાં પહેલું માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી પહેલું આમંત્રણ ગીર સોમનાથ જિલ્લામાં, એમાંય અમારા ભાલકામાં નિરાલી ખોડિયાર મંદિર મહામંડલેશ્વર શ્રી બાપુ બજરંગદાસ બાપુને પહેલું આમંત્રણ મળેલ છે તો અમે માનનીય નરેન્દ્રભાઈ મોદીના આભારી છીએ અને અમે ઘણા ઉત્સુક છીએ કે આજે અમે ખોડિયાર મંદિરે સારી રીતે ઉત્સવ કર્યો, ભજન કીર્તન કર્યા અને અમે બાપુએ અમને ઉત્સાહિત કર્યા તે અમને ઘણો આનંદ છે ભાલકાવાળાઓને. અને પહેલો મોકો અમને ભાલકાને મળ્યો ગીર સોમનાથ જિલ્લામાં એટલે અમને ખૂબ ખૂબ અમે આનંદી છીએ. અને અમે બાપુને 18 તારીખે રવાના થાય છે તે શોભાયાત્રામાં ખૂબ મોટી મેદનીમાં જોડાવા જાહેર જનતાને આભારી છીએ. જાહેર જનતાને નિમંત્રણ છે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. જેનાથી તેમના ભાવિકોમાં અને સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી જોવા મળી છે. આ આમંત્રણની વાત વાયુ વગે ફેલાતા શ્રી નિરાલી ખોડિયાર મંદિરે મહિલા મંડળ દ્વારા રામધૂનનું દરરોજ આયોજન થઈ રહ્યું છે અને ભગવાન શ્રી રામ તથા શ્રી બજરંગદાસ બાપુની પૂજા તેમજ આરતી કરી ભક્તો ધન્ય બન્યા હતા. આ અવસર જિલ્લામાંથી બજરંગદાસ બાપુને મળ્યો છે તે જિલ્લા માટે ખૂબ જ ગૌરવની વાત હોવાનું ભક્તો માની રહ્યા છે. અયોધ્યા મંદિરે ફરી રામલલ્લા 450 વર્ષ બાદ બિરાજવાના છે ત્યારે આ હરખ કોને નાકે હોય. હું કંચનબેન વાઘેલા ભાલકાથી બોલું છું. આપણે રામ મંદિરનું કામ જે સંપૂર્ણ થયેલું છે, આપણે સોમનાથ જિલ્લામાં વેરાવળમાં પહેલું આમંત્રણ આપેલું છે નિરાલી ખોડિયાર શ્રી બાપુને અને ત્યાં આપણે 22 જાન્યુઆરીએ જવાનું છે. અમે અહીં રામ મંદિરે રામ ભગવાનની પૂજા કરી, ફૂલહાર કર્યા, બાપુની પૂજા કરી અને પહેલું જે આમંત્રણ મળેલું છે ત્યાં આપણે બધી અમે અહીંયા ધૂન કરી અને સત્કાર કર્યો અને બાપુની પૂજા કરી, રામની પૂજા કરી અને અમે લોકો બાપુ ત્યાં જવાના છે તો અમને ખૂબ આનંદ છે. અને અમારા વતી બધાને જ રામ ભગવાનને પ્રતિ બહુ જ લાગણી પ્રત્યે છે અને અમે લોકો બાપુ ત્યાં જાય છે તે અમારા માટે ખૂબ ખૂબ એમ કે અભિનંદન જેવું છે. સારું કહેવાય કે પહેલું આમંત્રણ અમને મળેલું એમ સોમનાથ જિલ્લામાં તો સારું કહેવાય કે અમને ત્યાં આમંત્રણ મળ્યું અને બાપુ ત્યાં જવાના છે અને અમારા પ્રત્યે બહુ એના ભાવ છે, ભક્તિ છે બાપુને અમારા ભાલકામાં તો સારું કહેવાય. બનવાનું છે એના પહેલો આવ્યો છે અમારા બાપુને મળ્યું છે બજરંગદાસ બાપાને એથી અમે ખૂબ ખૂબ ખુશ છે કે અમારા દ્વારકાધીશની દયા એટલે અમને પહેલો સાસ મળ્યો ને સાધુ સંતને લીધે તો અમારી ધરતી ટકી ગઈ છે. સાધુ સંત ન હોત તો અમારા ધરતીનો પાયો ન રહેત.
ને રામ તો અમારો નાથ છે, રામ સિવાય અમારો કોનો સાથ છે? રામ મંદિર માટે તો અમે લોહી ને પાણી એક કર્યા હિન્દુએ, અમારો રામનું મંદિર બનવાનું છે, અમારી ગસ ગસ સાથી ખુલે છે કે અમને અયોધ્યામાં મોકો મળ્યો, કે અમને રામનો વિચાર આવ્યો કે અયોધ્યામાં રામ મંદિર ભવ્ય થઈ રહ્યું છે. ઈથી અમારા માટે રૂડો અવસર શું હોય, ઈથી અમારા માટે ઉમંગ શું હોય? અમારા દ્વારકાધીશની કૃપા છે કે અમને રામ મળ્યા ને અયોધ્યા જવા મળ્યું, અયોધ્યા જવા મળ્યું. લોકોને ભરખના આંસુ વહેતા થયા છે ત્યારે ભાલકા તીર્થના મહિલા મંડળ દ્વારા પોતાના મહંત બજરંગદાસ બાપુને અયોધ્યા જવાનું જે આમંત્રણ મળ્યું છે તે અહોભાગ્ય માને છે. તેથી જ ભગવાન શ્રી રામ અને બજરંગદાસ બાપુની પૂજા અર્ચના આરતી અને રામધૂન બોલાવી હતી. બાપુ તેમના વતી ભગવાન શ્રી રામના દર્શન કરશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. ભગવાન શ્રી રામ તેમની જગ્યાએ અયોધ્યા બિરાજે તેમના માટે અસંખ્ય હિન્દુ સમાજ અને ધર્મગુરુઓએ બલિદાન આપ્યા છે, તેમજ લડત આપી છે. આજે આટલા વર્ષો પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગીજીની અધ્યક્ષતામાં ભગવાન શ્રી રામ મંદિરનું આગમન આગામી તારીખ 22 જાન્યુઆરીએ નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમાં સમગ્ર દેશ સાક્ષી બનશે. ખૂબ ખૂબ હું એનો આભારી છું નરેન્દ્રભાઈ મોદીનું, વિશ્વ હિન્દુ આરએસએસનું, કે હું અહીંથી 18 તારીખે રાતના 10:40 ચાલીસે રવાના થાય, 20 તારીખે અહીંયા રવાના થાય, મને ગાડી ચડવા આવશે, મારી વ્યવસ્થા અલગ કરશે, ત્યાં 20 તારીખે હાજરી આપવાની, શોભાયાત્રા મારે દોડાવવાનું છે, 21 તારીખે યજ્ઞશાળામાં જેટલા મહામંડલેશ્વરનું નરેન્દ્રભાઈ આમંત્રણ આપેલું છે એ બધાએ એક એક મહામંડલેશ્વરને મંદિર અંદર પ્રવેશ આપવામાં આવે છે, મહંતોને કોઈને આપવામાં નહીં આવે. ત્યાર પછી 22 પ્રવેશ આપવામાં આવે છે મંડલેશ્વરને, ત્યાર પછી 23 મહંતો જેટલા ભેગા થાય 10,000-50,000 મહંતોને પ્રવેશ આપવામાં આવશે. અયોધ્યા જે છે નગરી એ પબ્લિકને પ્રવેશ આપવામાં આવશે. શોભાયાત્રા તારીખ 20 રોજ પ્રારંભ થશે. એ શોભાયાત્રામાં બધાએ સાધુને જોડાવવાનું છે. એને જે આ જૂનો પ્રશ્ન છે એમાં હું ધન્યવાદ નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ આપું છું, અને હવેથી મારા એવા આશીર્વાદ છે કે અમારો મથુરાનો જે જૂનો પ્રશ્ન છે, જે અમારે દિલ્હીનો જૂનો પ્રશ્ન છે જામા મસ્જિદનો, ઠાકોર જે કથાવાચક છે અમારા મથુરાના દેવેન્દ્ર, એનું કહેવાનું કે જામા મસ્જિદ જે છે એની સીડીને નીચે મારા ભગવાન કૃષ્ણની મૂર્તિ નીકળે હું એ અમારો ફાઇનલ થવું જોઈએ. આ નરેન્દ્રભાઈ મોદીને મારે એક નિમંત્રણ છે, અને જોકે મને વિશ્વાસ છે કે યોગી આદિત્યનાથ આ પ્રશ્ન બધા હલ કરશે, મથુરાનો પણ કરશે, અને જે જ્ઞાન વ્યાપી કાશીમાં હાલે છે એ અમે કોર્ટમાં કે જીતી જશું, જ્યાં શિવ મંદિર ભવ્ય થવાનું છે. આ મને પૂરેપૂરો વિશ્વાસ છે સરકાર ઉપર.